તમામ અગત્યના વૈજ્ઞાનિક સાધનો અને તેના ઉપયોગોની વાત કરીશું સૌથી પહેલું સાધન છે સ્ટેથોસ્કોપ સ્ટેથોસ્કોપનો ઉપયોગ જે છે એ હૃદયના ધબકા એટલે કે હાર્ટ બીટ માપવા માટે થાય છે ટેલિસ્કોપ ટેલિસ્કોપનો ઉપયોગ થાય છે દૂરના ગ્રહો જોવા માટે એપિસ્કોપ એપિસ્કોપનો ઉપયોગ થાય છે પરાવર્તિત ચિત્ર જોઈ શકાય પરાવર્તિત ચિત્ર એટલે કે રિફ્લેક્ટેડ ચિત્ર જેમ કે અહીંયા કોઈ એક ચિત્ર છે એનું રિફ્લેક્શન અહીંયા પડે છે તો આ પરાવર્તી ચિત્ર અસર છે આને જોવા માટે વપરાતું સાધન છે હેપિસ્કોપ એના જેવું સિમિલર નામ છે એપિડાયોસ્કોપ જેનો ઉપયોગ થાય છે પદાર્થને વિસ્તૃત બનાવીને જોવા માટે એટલે કે થોડું ઝૂમ ઇન કરીને જોવા માટે નેક્સ્ટ છે ગાયરોસ્કોપ ગાયરોસ્કોપ જે છે પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન છે ગેલ્વેનોસ્કોપ ગેલ્વેનોસ્કોપ વિદ્યુત પ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધન છે પેરિસ્કોપ તો એ છે અંતરાલ એટલે કે દૂરની વસ્તુઓ જોવા માટેનું સાધન નેક્સ્ટ અને અગત્યનું બેરોસ્કોપ તો બેરોસ્કોપ જે છે એ હવાના દબાણમાં ફેરફાર દર્શાવતું સાધન છે અને હવાના દબાણ જે છે અલગ અલગ એમોમાં માપવામાં આવે છે ઇલેક્ટ્રોસ્કોપ ઇલેક્ટ્રો એમાં નામ પરથી જ ખ્યાલ આવી જશે ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત ભાનનો પદાર્થમાં વિદ્યુત ભાનનો જથ્થો દર્શાવતું સાધન છે નેક્સ્ટ ઇઝ હાઇડ્રોસ્કોપ તો મિત્રો ગમે ત્યાં વર્લ્ડ હાઇડ્રો જોવા મળે તો એ વસ્તુ જે છે એ હંમેશા પાણી સાથે સંકળાયેલી હશે તો હાઇડ્રોસ્કોપનો ઉપયોગ છે સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન હોરોસ્કોપ હોરોસ્કોપ જે છે એ શાસ્ત્ર સાથે સંકળાયેલું છે હસ્ત સામુદ્રિક શાસ્ત્ર અને તેનું દર્શન કરાવતું શાસ્ત્ર એટલે હોરોસ્કોપ આપણે અલગ અલગ રાશિ વિશે જે ભવિષ્યકાળની વાતો થાય છે એ હોરોસ્કોપમાં દર્શાવવામાં આવે છે અલગ અલગ ગ્રહોની નેક્સ્ટ છે માઇક્રોસ્કોપ માઇક્રોસ્કોપ જે છે એ લેન્સ પદ્ધતિ પર કાર્ય કરે છે અને કોઈપણ વસ્તુને મોટી કરીને બતાવે છે તમે જોયું જોશો ધોરણ દસમાં એક અગત્ય અલગ જ ચેપ્ટર આપવામાં આવ્યું છે જેમાં માઇક્રોસ્કોપની રચના વિશે ઉલ્લેખ કરવામાં આવે છે રેડિયો ટેલિસ્કોપ રેડિયો ટેલિસ્કોપ જે છે એ અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજ ઝીલતું એક સાધન છે હવે જે રેડિયો વેવ જે છે એ માત્ર અવકાશમાં જોવા મળે છે અને તેને માપવા માટે રેડિયો ટેલિસ્કોપનો ઉપયોગ થાય છે નેક્સ્ટ છે સિનેમાસ્કોપ તો સિનેમાસ્કોપનો ઉપયોગ થાય છે 3D પિક્ચર જોવા માટે ઓકે સ્ટીરિયોસ્કોપ સ્ટિરિયોસ્કોપ જે છે એ ઝીણી વસ્તુને મોટી બનાવી બતાવતું સાધન છે સ્ટીરિયોસ્કોપ નેક્સ્ટ અને આઈએમપી એન્ડોસ્કોપ એન્ડોસ્કોપ જે છે આપણા શરીરની અંદર કોઈપણ વસ્તુને જોવું હોય તો આ મશીન દ્વારા જોઈ શકાય છે અને આ ઓપરેશનને આપણે કહીએ છીએ એન્ડોસ્કોપી નેક્સ્ટ છે ઓટોસ્કોપ ઓટોસ્કોપ જે છે કર્ણ દર્શક એટલે કે ઈયર કાનમાં મનુષ્યના કાનમાં કોઈપણ રીતે મશીન દ્વારા જુઓ હોય તો એનો ઉપયોગ થાય છે ઓટોસ્કોપ અને કહીશું ઓટોસ્કોપી નેક્સ્ટ છે એસિલોગ્રાફ અને એસિલોગ્રાફનો ઉપયોગ થાય છે વિદ્યુત પ્રવાહની ધ્રુજારી માપવા માટે વિદ્યુત પ્રવાહ માટે તો આગળ આપણે જોઈ લીધું આ છે વિદ્યુત પ્રવાહની ધ્રુજારી માટે નેક્સ્ટ છે કાર્ડિયોગ્રાફ કાર્ડિયોગ્રાફ જે છે એ હૃદયના દબાણની અસર દર્શાવતું સાધન છે ઓકે હૃદયના ધબકારા હશે તો સ્ટેથોસ્કોપ જ્યારે એના દબાણની અસર દર્શાવશે કાર્ડિયોગ્રાફ કાર્ડિયોગ્રાફને રિપોર્ટ કરાવીએ તો એક બહુ જ લાંબી એક પેપર શીટ મળે છે જેમાં હૃદય અલગ અલગ દબાણની અસરો દર્શાવવામાં આવી હોય છે નેક્સ્ટ છે કેસ્કોગ્રાફ કેસ્કોગ્રાફ જે છે એ વનસ્પતિને થતા સંવેદનો દર્શાવતું સાધન છે ટેલિગ્રાફ ટેલિગ્રાફ જે છે તાર સંદેશો નોંધાવનાર સાધન છે જે હવે લુપ્ત થઈ ગયું છે નેક્સ્ટ છે થર્મોગ્રાફ તો થર્મોગ્રાફ જે છે એ દિવસમાં ઉષ્ણતામાનની અસર દર્શાવતો ગ્રાફ છે આપણે જોયું હશે જેમ કે આ એશિયા કોન્ટિનેન્ટ છે અલગ અલગ ખંડો જે છે એમાં અમુક પાર્ટ રેડ હોય છે અમુક વ્હાઈટ હોય છે અમુક ગ્રીન હોય છે તો આ જે અલગ ગ્રાફ બનાવવામાં આવે છે એ આ બધી ટેકનોલોજીના મદદથી બનાવવામાં આવે છે નેક્સ્ટ છે સિનેમેટોગ્રાફ તો સિનેમેટોગ્રાફ એટલે હાલતા ચાલતા ચિત્રની ફિલ્મ બતાવતું સાધન આપણે જે થિયેટરમાં જોઈએ છે ફિલ્મ્સ અહીંયાથી જે ચલચિત્ર ઉપર જે રિફ્લેક્શન જોવા મળે છે એને જ કહીએ છીએ આપણે સિનેમેટોગ્રાફી નેક્સ્ટ ઇઝ સિસ્મોગ્રાફ સિસ્મોગ્રાફ એ ધરતી કંપના માપન માટેનું સાધન છે અને જે તરંગ ઉત્પન્ન થાય છે એને આપણે કહીએ છીએ સિસ્મિક વેવ ઓકે અને જે ભૂકંપ જે છે એના માપવા માટેનો એકમ છે રિક્ટર સ્કેલ નેક્સ્ટ છે એડીફોન એડિફોન જે છે એ બહેરા માણસો માટે સાંભળવામાં મદદ કરતું એક સાધન છે એવી જ રીતે થિમિલર ઓપ્ટોફોન કે જે આંધળા માણસ માટે પુસ્તક વાંચી શકે તેવું એક સાધન છે તો એડીફોન એ પહેરા માણસો માટે અને ઓપ્ટોફોન એ આંધળા માટે આંધળા માણસો માટે ઉપયોગી સાધન છે આવી જ રીતે એક એમના માટે અલગથી એક લખાણ આવે છે જેને આપણે કહીએ છીએ બ્રેલ લિપિ ઓકે લુઈસ બ્રેલ દ્વારા શોધી આપવામાં આવી હતી નેક્સ્ટ ઇઝ માઇક્રોફોન માઇક્રોફોન છે એ વીજળીની મદદથી અવાજને મોટો બનાવતું સાધન છે આજની તારીખમાં આપણે જોઈએ છીએ માઇક્સ જે જોઈએ છીએ તો શું કરે છે આપણે ધ્વનિ જે હોય છે એને યાંત્રિક ઊર્જામાં અને યાંત્રિકમાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી દે છે એને જ આપણે કહીએ છીએ માઇક્રોફોન અને શોર્ટમાં એમ આઈ સી એટલે કે માઇક નેક્સ્ટ ઇઝ હાઇગ્રોફોન હાઇગ્રોફોન જે છે પાણીની અંદરનો અવાજને વેગ માપતું સાધન છે પાણીની અંદરના અવાજને વેગ માપતું સાધન નેક્સ્ટ ઇઝ ગ્રામોફોન જે હવે લુપ્ત થયું છે જે રેકોર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન છે ડિક્ટોફોન ડિક્ટોફોન એ કાગળો લખવાનું ગ્રામોફોનની જેમ કામ કરતું એક મશીન છે એમિમીટર્સ એમિમીટર એ વિદ્યુત પ્રવાહનું બળ માપતું સાધન છે વિદ્યુત પ્રવાહનું બળ વિદ્યુત પ્રવાહની ત્રુજારી અને વિદ્યુત પ્રવાહની હાજરી ત્રણેય વસ્તુ અલગ છે ટ્રાન્સમીટર તો ટ્રાન્સમીટર જે છે એ રેડિયોના વીજળી મોજા મોકલવાનું સાધન છે આ ટ્રાન્સમિટેડ વેવ કહેવામાં આવે છે અને નેક્સ્ટ થર્મોમીટર કે જે તાપમાન આપવાનું કાર્ય કરે છે નેક્સ્ટ છે માઇલોમીટર હવે થોડા ટેકનિકલ ટર્મ્સ જોઈશું માઇલોમીટર જે છે એ વાહને કાપેલું અંતર દર્શાવતું સાધન છે આ સિવાય વાહનની અંદર બીજું એક મીટર હોય છે જેનું નામ છે ઓડો મીટર નેક્સ્ટ છે વોલ્ટામીટર વોલ્ટામીટર વોલ્ટા મીટર જે છે એ વિદ્યુત માટે વપરાતું સાધન છે વોલ્ટા એક મહાન વૈજ્ઞાનિકનું નામ છે સ્પીડોમીટર સ્પીડોમીટર જે છે એ ગતિશીલ વાહનની ગતિ દર્શાવે છે કેટલી ગતિથી વાહન ગતિ કરી રહ્યું છે નેક્સ્ટ છે હાઇગ્રોમીટર હાઇગ્રોમીટર યાદ રાખો મિત્રો ભેજ સાથે સંકળાયેલું છે આ ઘણીવાર પૂછાઈ ગયું છે કે હવામાં રહેલા ભેજને માપવા માટેનું સાધનનું નામ જણાવો તો એ આવશે હાઇડ્રોમીટર નેક્સ્ટ છે હાઇડ્રોમીટર સિમિલર નામ મેં કીધું ફરીથી હાઇડ્રો શબ્દ આવે તો એ પાણી સાથે સંકળાયેલું હશે તો હાઇડ્રોમીટરનું થશે પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન નેક્સ્ટ છે મેગ્નોમીટર જે ચુંબકીય ક્ષેત્ર માપક સાધન છે હવે આને યાદ કરી રાખ્યું ઇંગ્લિશ વર્ડ સાથે જેમ કે મેગ્નોનું ફૂલ ફોર્મ થશે મેગ્નેટિક મેગ્નેટિક એટલે કે ચુંબકીય ઓકે નેક્સ્ટ ઇઝ ઓપ્ટોમીટર કે જે દ્રષ્ટિ ક્ષમતા માપક સાધન છે ઓકે ઇન્ટરફેરોમીટર કે જે પ્રકાશ તરંગ માપક છે લાઇટ વેવ લાઇટ વેવ મિઝર કરવા માટે ઇન્ટરફેરોમીટર